મોરબીના વાંકાનેરના વઘાસિયામાં નકલી ટોલનાકા કેસમાં મોટા માથાઓના નામ સામે આવી રહ્યા છે। આ સમગ્ર કેસમાં 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં સિત્સર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જયરામ પટેલના પુત્રનું નામ પણ સામેલ છે। પોલીસે વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અને જયરામના પુત્ર અમરસિંહ પટેલ સામે પણ ફરિયાદ નોંધી છે, ત્યારે આ મુદ્દે જયરામ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। સાંભળીએ। આપણે તો એને ભાડે જોતી હતી, એટલે ભાડાના ભાવથી આપણે એને આપી હતી। 11 મહિનાનો લગભગ ભાડા કરાર છે। એકચ્યુઅલી તો હું છે ને તમને બધાને ખબર છે કે હું રિટાયર છું, પણ લગભગ 11 મહિનાનો ભાડા કરાર છે। એમાંય અમારે જરૂરિયાત હતી એટલે છેલ્લા લગભગ 10મા મહિનામાં એને નોટિસ પણ આપી હતી કે હવે અમારે ભાડા કરાર કેન્સલ કરવો છે। હવે એ હવે આ કાયદાનો વિષય છે, હવે કાયદા કે શું કરવું પડે એ વિચારશું। અમરસિંહભાઈ મારી બીજી ફેક્ટરી જેટ ગ્રેનાઇટો છે એમાં બેસે છે, આમાં એનું કોઈ જાતનું ઇન્વોલ્વમેન્ટ નથી, એને આની આરે કોઈ લેવા દેવા નહોતા આ ફેક્ટરી। એ તો એને કોઈ ફરિયાદે લખાવ્યું એટલે કર્યું હોય। હવે એ કાયદાનો વિષય છે ને કાયદાની પરિભાષા છે, એની હારે આપણે ચર્ચા કરશું। ₹100 પણ હવે આપણે ભાડે દીધું હોય ત્યારે આપણે આવી કલ્પના ના હોય। હા, આપણે આવા કોઈ ઈરાદાથી કે આવા કોઈ ઓલાથી આપ્યું નહોતું, આપણે તો રેગ્યુલર ઘણા બધા લોકો ભાડે આપતા હોય છે, એ રીતે આપણે ભાડે આપેલું। બિલકુલ ખરાબ, બિલકુલ હું આ પ્રવૃત્તિને આપણે એને કોઈ સપોર્ટ આપતા નથી। બરાબર, થેન્ક યુ। તો જયરામ પટેલે નિવેદન આપ્યું છે અને પોતાના પુત્રની કોઈ સંડોવણી નથી આ નકલી ટોલનાકા કૌભાંડમાં, તે રીતની સ્પષ્ટતા આપી છે અને 11 મહિના માટે ભાડે આપી હોવાનું કહીને હાલ તો બચાવ કર્યો છે આ સ્પષ્ટતા આપીને, અને અમરસિંહની કોઈ પ્રકારની સંડોવણી નથી તે પ્રકારનું નિવેદન હાલ તો ઉમિયાધામના પ્રમુખ એવા જયરામ પટેલે આપ્યું છે। ત્યારે ટોલનાકું અસલી છે, પરંતુ તેમાં જે ખેલ પાડવામાં આવી રહ્યો છે તે સદંતર નકલી છે। ત્યારે અત્યારે જે રીતે જોવા મળી રહી છે આ પરિસ્થિતિ, અત્યારે તો અહીં કોઈ હાજર નથી, પરંતુ અહીંથી જ લોકો પાસેથી નકલી ટોલ વસૂલવામાં આવે છે અને તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે મોટા મોટા નામોના આમાં સંડોવણી પણ સામે આવી રહી છે। ભાજપના આગેવાન અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું નામ પણ આમાં સામેલ છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા સાંસદ કેસરીસિંહ ઝાલા અને મોહન કુંડારિયાના નજીકના હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસે આ કેસમાં 5 લોકો સામે હાલ તો નામજોગ ફરિયાદ દાખલ કરી છે। ત્યારે છેલ્લા 1.5 વર્ષથી ધમધમી રહેલા બોગસ ટોલનાકા મામલે સરકારી તંત્ર છેક હવે હરકતમાં આવ્યું છે। મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે। એસડીએમની એક ટીમ, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસની ટીમ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે। બીજી તરફ નકલી ટોલનાકા પર રકમ વસૂલતા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો સમગ્ર મામલે મોરબીના પોલીસ વડાએ કેટલીક સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે અગાઉ પણ હાઈવે ઓથોરિટી અને ટોલનાકા સંચાલકે જાણ કરી હતી, પરંતુ તેમણે આ મામલે રૂપિયા ઉઘરાવતા હોય તેવી કોઈ વાત કરી ન હતી, માત્ર
ઓલ્ટરનેટ રસ્તો આ ફેક્ટરીમાંથી કાઢ્યો હોવાની વાત કરી છે. એટલું જ નહીં, તે સમયે પણ પોલીસે તેમને આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે જાણ કરી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી કે ટોલનાકા સંચાલકે આ મુદ્દે ફરિયાદ નોંધાવી નહોતી.